જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ દસ પાસ માટે ભરતી આવી છે બે હજાર ચોવીસ માટે પોસ્ટ છે જેડી કોન્સ્ટેબલ કુલ જગ્યાઓ છે ઓગણચાલીસ હજાર ચારસો ને એક્યાસી તો લાયકાત ધોરણ દસ પાસ પગાર ધોરણ છે ત્રીસ હજાર પ્લસ અને જે પરીક્ષા લેવામાં આવશે ગુજરાતી ભાષામાં તો મિત્રો તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો ચાલો મિત્રો વિગતવાર ચર્ચા કરીએ અહીં તમે જોઈ શકો છો ભારત સરકાર કર્મચારી ચયન આયોગ એસએસસી જે વેબસાઇટ આપેલી છે કમિશનની એસએસસી ડોટ ગવર્મેન્ટ ડોટ જેમાં તમે ફોર્મ એપ્લાય કરી શકશો ફોર્મ ભરી શકશો તેના પર જઈને અને બીજી પણ માહિતી તેના પર તમે મેળવી શકશો જે અહીં તમે જોઈ શકો છો પાંચ નવ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે કોન્સ્ટેબલ જીડી ઇન સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ સી એ એસ એન્ડ એસએસએફ રિફ્લેમેન જીડી ઇન આસામ રાઇફલ એન્ડ સેપો ઇન નેર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એક્ઝામિનેશન બે હજાર પચીસ ડેટ ફોમ ભરવાની તારીખ છે પાંચ નવથી ચૌદ દસ સુધી તમે ફોર્મ ભરી શકશો લાસ્ટ ડેટ છે ચૌદ દસ બે હજાર ચોવીસ લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ઓફ મેકિંગ ઓનલાઈન ફી પેમેન્ટ પંદર દસ સુધી તમે ફી ઓનલાઈન ભરી શકશો ડેટ્સ ઓફ વિન્ડો ફોર એપ્લિકેશન ફોર્મ કરેક્શન કરેક્શન માટે પાંચ અગિયાર બે હજાર ચોવીસથી સાત અગિયાર સુધી તમે બે હજાર ચોવીસ સુધી તમે એમાં કરેક્શન કંઈ હોય તો કરી શકશો ટેન્ટેટીવ શેડ્યુલ ઓફ કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન સીબીડી એક્ઝામ હશે જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં હશે જે અંદાજિત આપેલી છે પગાર ધોરણની વાત કરીશું પે લેવલ અઢાર હજારથી છપ્પન હજાર નવસો પોસ્ટ ઓફ સીપો ઇન એનસીબી એન્ડ પે લેવલ એકવીસ હજાર સાતસોથી ઓગ ઓગણ સિત્તેર હજાર સો ફોર ઓલ અધર પોસ્ટ એ વેકેન્સી અહીં તમે જોઈ શકો છો એસ સી એસ માટે બી માટે સીઆઈએસએફ સી આર પીએફ એસએસ બી આઈટી બી એફ એસએસએફ એન ટોટલ એસસી માટે છે એસ માટે છે જે આ મેલ માટે છે ફિમેલ માટે પણ અલગ આપેલી છે કેટેગરી કેટેગરીવાઇઝ તમે જોઈ શકો છો ટોટલ અહીં તમે જોઈ શકો છો ઓગણચાલીસ હજાર ચારસો એક્યાસી છે જેમાં કેટેગ કેટેગરીવાઇઝ કર જોઈશો તો પ પાંચ હજાર બસો ચોપન છે એસસી માટે એસ માટે ચાર હજાર એકવીસ છે ઓબીસી માટે સાત હજાર સાતસો સુડતાલીસ છે ઇડબ્લ્યુ માટે છે એ રીતે તમે અહીં જોઈ શકો છો નેશનાલિટી વાત કરીશું તો ઇન્ડિયન વેકેન્સી ઓફ સીએફ એન્ડ એઆર એન સ્ટેટ એનિટરી એરિયા વાઇઝ એજ લિમિટની વાત કરીશું ધ ક્રુશિયલ ડેટ ફોર ધ એજ રેકોર્ડિંગ એન્ડ ફિક્સ વન વન બે હજાર પચીસ ઇન અકોર્ડિંગ વિથ ધ એટલે કે બે હજાર એક એક બે હજાર પચીસ સુધી ગણવામાં આવશે જેમાં અહીં તમે જોઈ શકો છો અઢારથી ત્રેવીસ વર્ષ છે એક એક બે હજાર પચીસના રોજ અઢારથી તેવીસ વર્ષ હોવા જોઈએ કેન્ડિડેટ બોર્ડ નોટ બિફોર બે બે એક બે હજાર બે એન્ડ નોટ લેટર એક એક બે હજાર સાત એટલે કે બે હજાર પહેલાં જે જન્મેલો ન હોવો જોઈએ ને એના પછીનો એક સા એક એક બે હજાર સાત પછીનો તો એના વચ્ચેના જે છે એ ફોર્મ ભરી શકશે અહીં તમે જોઈ શકો છો ડિફરન્ટ કેટેગરી અંડર રિલેક્શન એજ રિલેક્શન એસસીએસટી માટે પાંચ વર્ષ છે ઓબીસી માટે ત્રણ વર્ષ છે એક્સ સર્વિસ માટે ત્રણ વર્ષ જે અહીં તમે જોઈ શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં કેન્ડિડેટ મસ્ટ હેવ પાસ ધ મેટ્રિક્યુલર ઓફ દસ દસ પાસ એક્ઝામિનેશન ફ્રોમ ધ રિક બોર્ડ યુનિવર્સિટી બિફોર કટ ઓફ ડેટ વન વન બે હજાર પચીસ એટલે કે ધોરણ દસ પાસ માંગ્યું છે એના પછી અહીં વાત કરીશું એનસીસી સર્ટિફિકેટ હોલ્ડર માટેનું છે એનસીસી સી સર્ટિફિકેટ માટે પાંચ ટકા ઓફ મેક્ઝિમમ માર્ક ફોર ધ એક્ઝામિનેશન જેમને મળવાપાત્ર છે બોનસ માર્ક્સ બી માટે ત્રણ માર્ક્સ મળશે ત્રણ ટકા અને એનસીસી સર્ટિફિકેટ માટે બે ટકા એક્ઝામિનેશનમાં માર્ક્સ વધારાના મળવા પાત્ર છે એપ્લાય કઈ રીતે કરવું તો ઓલ કેન્ડિડેટ હું એપ્લાય ધ રિસ્પોન્સિબલ એક્ઝામિનેશન નોટિસ એન્ડ હેવ નોટ જનરેટિડ દેર વન ટાઈમ ઓટીઆર ન્યૂ વેબસાઇટ ઓફ ધ કમિશન જે વેબસાઇટ છે તેના ઉપર જઈને તમે ફોર્મ ભરી શકશો એના પછી એક્ઝામિનેશન સેન્ટર અહીં આપેલા છે જે સેન્ટ્રલ રિજિન બિહાર અને ઉત્તર પ્રદેશ માટે ભાવ અલગ અલગ આપેલા છે એ રીતે અહીં તમે જોઈ શકો છો વેસ્ટર્ન માટેના એ રીતે તમે અહીં બીજા પણ આપેલા છે જે પ્રમાણે આપણા ગુજરાતની વાત કરીશું તો ગુજરાતમાં અહીં આપેલા છે વેસ્ટર્ન સેક્ટરમાં પણજી છે અમદાવાદ છે ગાંધીનગર છે મહેસાણા છે રાજકોટ છે સુરત છે વડોદરા અમરાવતી છે અરંગાબાદ છે જે આમાં વેસ્ટર્ન સેક્ટરમાં દાદરા નગર હવેલી અને દમણ દીવ ગોવા ગુજરાત અને મહારાષ્ટ્ર માટેના છે સેન્ટરો એ રીતે અહીં તમે જોઈ શકો છો હવે સ્કીમ ઓફ એક્ઝામિનેશન કઈ રીતે લેવામાં આવશે તો એક્ઝામિનેશન ધ કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન કન્સ્ટિટ ઓફ વન ઓબેક્ટિવ ટાઈપ પેપર એસી ક્વેશ્ચન કેરિંગ ટુ માર્ક્સ ઇચ વિથ ધ એટલે કે એસી માર્ક્સનો હશે જેના એક માર્ક્સ એક ક્વેશ્ચનના બે માર્ક્સ હશે એ રીતે તમે અહીં જોઈ શકો છો સબ્જેક્ટ વાઇઝ જનરલ ઇન્ટેલિજન્સ પાર્ટ એ પાર્ટ બી પાર્ટ સી પાર્ટ ડી માટે ક્વેશ્ચન વીસ હશે ચાલીસ માર્ક્સ હશે એ રીતે જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ વીસ માર્ક્સ હશે હા સોરી મિત્રો વીસ ક્વેશ્ચન હશે ચાલીસ માર્ક્સ હશે એલિમેન્ટરી મેથેમેટિક્સ વીસનો હશે જેના ચાલીસ માર્ક્સ હશે ઇંગ્લિશ હિન્દી વીસ ક્વેશ્ચન હશે ચાલીસ માર્ક્સનો ટોટલ સાઈઠ મિનિટ આપવામાં આવશે જેમાં નેગેટિવ માર્કિંગ છે ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ તમારા ખોટા પર કપાશે એ રીતે અહીં સિલેબસ સંપૂર્ણ આપેલો છે જનરલ ઇન્ટેલિજન્સમાં શું શું પૂછાશે જનરલ નોલેજ અને જનરલ અવેરનેસમાં શું શું પૂછાશે એ રીતે અહીં તમે જોઈ શકો છો તેનો સંપૂર્ણ સિલેબસ એલિમેન્ટરી મેથેમેટિક્સ માટે શું પૂછાશે એના ઇંગ્લિશ હિન્દીમાં કઈ ટાઈપનું પૂછાશે એ પણ અહીં આપેલું છે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ તો એ પણ તમે જોઈ શકો છો ફિઝિકલ એફિશિયન્ટ ટેસ્ટ કેન્ડિડેટ હેવ ક્લિયર ધ રેસ વિથિંગ ધ જે પ્રમાણે અહીં આપેલું છે અહીં તમે જોઈ શકો છો કેટલા મેલ માટે ફિમેલ માટે અને રિમાર્ક્સ તો પાંચ કિલોમીટર ઇન ચોવીસ મિનિટ મેલ માટે છે ફિમેલ માટે એક પોઈન્ટ છ કિલોમીટર ઇન સાડા આઠ મિનિટમાં અંતર કાપવાનું રહેશે એના પછી અહીં ફિઝિકલ સ્ટાન્ડર્ડ આપેલું છે મેલ માટે એકસો સિત્તેર હાઈટ હોવી જોઈએ સેન્ટીમીટર ફિમેલ માટે એકસો સત્તાવન સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ એના પછી તમે રિલેક્શન એજ રિલેક્સ સોરી મિત્રો જે ઉમેદવારો છે એમના માટેનું અહીં તમે જોઈ શકો છો રિલેક્શન ઇન હાઈટ ફોર ફ્યુ કેટેગરી ઓફ કેન્ડિડેટ ઓલ કેન્ડિડેટ બિલોંગ ટુ શેડ્યુલ ટ્રાઇબ એટલે એસસી માટેનું આપેલું છે એસટી માટેનું છે પછી નોર્થ ઇસ્ટર્ન માટેનું છે ઓલ ધ ટ્રાઇબ શેડ્યુલ ટુ લેફ્ટ વિંગ એક્સટર્નલ અફેર ડિસ્ટ્રિક જેના માટે અહીં તમે જોઈ શકો છો એ માટે ચેસ્ટ માટેનું પણ અહીં તમે જોઈ શકો છો એક્સપેન્ડ એસી સેન્ટીમીટર મિનિમમ એક્સમ એક્સપાન્શન પાંચ સેન્ટીમીટર જે તમે અહીં જોઈ શકો છો જે રિલેક્શન ઓફ ચેસ્ટ ફ્યુ કેટેગરી ઓફ કેન્ડિડેટ માટે અહીં તમે જોઈ શકો છો એના માટેનું છે વેઇટ તો એજ પર મેડિકલ જે સ્ટાન્ડર્ડ હશે એના પ્રમાણે વેઇટ તમારે હોવું જોઈએ એના પછી તમારે ડેટ ઓફ બર્થ એડમિશન સર્ટિફિકેટ જેમ તમારે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તો અહીં તમે જોઈ શકો છો આધાર કાર્ડ છે વોટર આઈડી કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પાન કાર્ડ છે પાસપોર્ટ છે આઈડી એસીઓ યુનિવર્સિટી કોલેજ એમ્પ્લોય આઈડી કાર્ડ એક્સમેસમેન્ટ ડિસ્ચાર્જ બુક જે અહીં તમે જોઈ શકો છો મોડ ઓફ સિલેક્શન કઈ રીતનો છે તો દોરી રિક્વાયરમેન્ટ પ્રોસેસ વીલ કન્સ્ટલ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન ફિઝિકલ સ્ટાન્ડર્ડ અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ મેડિકલ એક્ઝામિનેશન એન્ડ ડોક્યુમેન્ટ વેરીફિકેશન આના ઉપર આધાર રાખે છે અને અહીં તમે જોઈ શકો છો એના માટેનું જનરલ માટે ત્રીસ ટકા હોવું જોઈએ માટે પચીસ ટકા અને ઓલ અધર કેટેગરી માટે વીસ છે તો મિત્રો આ સંપૂર્ણ ડિટેલ માહિતી જોઈ જે જીડી કોન્સ્ટેબલ માટેની જે ભરતી હતી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો